नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 9 ऑक्टोबर 2022। आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में आजे तेमज आवतीकाले केवो वरसादी माहोल जोवा मळशे। संपूर्ण अपडेट मेळवीए चेनल में नवा हो तो सब्सक्राइब करी लेजो। सौथी पहेला अत्यारना समयनी अपडेट जोईए तो अत्यारे सौराष्ट्रना दरिया किनाराना विस्तारों पोरबंदर होय, वेरावळ, महुआ, राजूला, ऊना, कोड़ीनार, अलंग तेमज भावनगरना केटलाक विस्तारों अने सुरेन्द्रनगर, धोळका, बोटाद, खंभात आजूबाजुना विस्तारों में हलवा वरसादी झापटा तेमज सूरत, वलसाड, नवसारी अने डांग जिला में हलवा वरसादनी अत्यारे शक्यता रहेली छे। बपोरना समयनी अपडेट जोईए तो आजे बपोरना समये खास करीने वेरावळ, ऊना, महुआ, अलंग, भावनगर, अमरेली, जूनागढ़, पालीताणा, गारियाधार, जेसर, धारी, बगसरा सहित मोटा भागना विस्तारों तेमज अमदावाद, धोळका, नड़ियाद, कपड़वंज, महिसागर, गोधरा अने दाहोद पंथक में मध्य गुजरात में वरसाद जोवा मळशे, जे वडोदरा छोटाउदेपुर सुधी जोवा मळे तेवी शक्यताओ छे। उत्तर गुजरातना विस्तारों जोईए तो मेहसाणा, हिम्मतनगर, डूंगरपुर, खेड़ब्रह्मा, पालनपुर, आजूबाजूना विस्तारों अने आबू रोड सुधीना पंथक में वरसादनी शक्यता रहेशे। दक्षिण गुजरातनी वात करिए तो भरूच, राजपीपळा, सूरत तेमज तापी, वलसाड, नवसारी अने डांग जिला में सारा वरसादनी शक्यता। सांजना समयनी अपडेट जोईए तो सांजना 5 થી 6 વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન જૂનાગઢ, અમરેલી, બગસરા, વિસાવદર, કેશોદ, ધારી, સાવરકુંડલા, રાજુલા તેમજ તુલસીશ્યામ, વેરાવળ, કોડીનાર, ઉના, મહુવા, રાજુલા સહિત મોટાભાગના વિસ્તારો પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, અમરેલી, તળાજા, ભાવનગર, સિહોર આજુબાજુના પંથકમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, કપડવંજ, નડિયાદ, અમદાવાદ, ધોળકા તેમજ ગાંધીનગર આજુબાજુના વિસ્તારો અને મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, મોડાસા, ખેડબ્રહ્મા આજુબાજુના ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। વાત કરીએ 10 તારીખમાં બપોરના સમયની અપડેટ જોઈએ તો 10 તારીખે આવતીકાલે બપોરે ઉના, મહુવા, અલંગ, ભાવનગર તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર, વડોદરા, અમોદ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ અમદાવાદ, કપડવંજ, મહીસાગર, દાહોદ, ગોધરા, નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જે મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર સુધી ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે। આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો પોરબંદર, ભાણવડ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો, વેરાવળ હોય, ઉના હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, મહીસાગર, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર સહિત મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે। 11 તારીખની અપડેટ જોઈએ તો 11 તારીખમાં મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। ગોધરા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, અમોદ, રાજપીપળા, ભરૂચ તેમજ સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લો તેમજ વલસાડમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 12 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। 17 તારીખની અપડેટ જોઈએ તો 17 ઓક્ટોબરમાં ફરી વખત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે અને નવો રાઉન્ડ આવી શકે છે, જે માવઠાનો રાઉન્ડ કહી શકાય।
અને આગામી સમયમાં 18 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક મોટી સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ જો આગળ વધે ગુજરાત સુધી આવે અથવા મધ્ય ભારત સુધી આવે તો ગુજરાતના તમામ ભાગોમાં ફરી વખત 20 ઓક્ટોબર પછી માવઠાની શક્યતા રહેશે। હવે આપણે જોઈએ આગામી 10 દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે। જૂનાગઢ 5-10 mm, ઉના આજુબાજુ 13 mm, મહુવા 11 mm, અલંગ 10 mm વરસાદની શક્યતા રહેલી છે, જેમાં છૂટા છવાયા ભાગોનો પણ સમાવેશ થાય છે। વડોદરા 11, ભરૂચ 18 તેમજ સુરત આજુબાજુ 26 mm, તાપીમાં 37, ડાંગમાં 60 mm, વલસાડમાં 31 mm વરસાદ। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ આજુબાજુ 10, દાહોદમાં 12 mm આજુબાજુ તેમજ ઉત્તર ગુજરાતમાં 12 mm વરસાદની શક્યતા રહેલી છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સવારના 5:30 વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહો ઓન્લી ખેડૂત।